ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ મંદિરના મહંતો તથા કલ્યાણમૂર્તિ દાસ સ્વામી તથા સેવામૂર્તિ દાસ સ્વામીની હાજરીમાં મહાપૂજાને બપોરથી સાંજે 7 વાગ્યા સુધી ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તો તેમજ ધોરાજી તથા આજુબાજુ વિસ્તારોની ધર્મપ્રેમી જનતા સહિત હજારોની સંખ્યામાં ભાવિકોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ દિવઈ પોટો ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં બીએપીએસ અક્ષર મંદિર ગોંડલથી સંસ્થાના સંત વૈરાગ્ય પ્રિય દાસ સ્વામી તથા અમૃત તિલદાસ સ્વામી ખાસ ધોરાજી પાટોત્સવની સભામાં હાજર રહ્યા હતા. હરિભક્તોને હળવી શૈલીમાં કથા વાર્તાનું રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ હજારોની સંખ્યામાં ભાવિકોએ પ્રસાદીનો લાભ પણ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ખાસ આજરોજ ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની અંદર સુંદર મજાનું અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અન્નકૂટ ધોરાજી મંદિરના તૃતીય પાટોત્સવ નિમિત્તે સરસ મજાના અન્નકૂટના દર્શન સમગ્ર ધોરાજીના આમ હરિભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો સાંજે 7 વાગ્યા સુધી અન્નકૂટના દર્શનનો આપણને લાભ પ્રાપ્ત થશે. આ અન્નકૂટની સંપૂર્ણ તૈયારી ધોરાજી મહિલા મંડળ દ્વારા કરવામાં આવી છે અને આ અન્નકૂટની અંદર 500થી પણ વધારે વાનગીઓ ધોરાજી મહિલા મંડળે ઘરે ઘરે બનાવી અને ભક્તિભાવપૂર્વક ઠાકોરજીને અર્પણ કરી છે. તો આવા સરસ મજાના અન્નકૂટના દર્શન સાંજે 7 વાગ્યા સુધી થશે. આજ રોજ સવારે પાટોત્સવ નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું અને સાંજે 5 થી 7 દરમિયાન પાટોત્સવ નિમિત્તેની મોટી ભવ્ય વિરાટ સભા થશે. આ સભાની અંદર ગોંડલના વરિષ્ઠ સંત પૂજ્ય વૈરાગ્ય પ્રિય સ્વામી તમામ હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપશે. તો મોટી સંખ્યાની અંદર સાંજની સભામાં બધાને પધરા માટેનું હાર્દિક નિમંત્રણ છે. ખાસ અન્નકૂટના દર્શન કરવા માટે આવવા માટે તમામ ધોરાજીના ભાવિક ભક્તોને નિમંત્રણ છે. જય સ્વામિનારાયણ. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.